નમસ્કાર મિત્રો સુપ્રભાતમ મિત્રો આપણે સમાસનો પરિચય મેળવી રહ્યા છીએ છેલ્લા કેટલાક વિડીયોમાં જુદી જુદી પ્રકારના સમાસનો આપણે પરિચય મેળવ્યો મિત્રો એક બાબત ખાસ સ્પષ્ટ કરી લેવાની છે અને સ્પષ્ટ કરી પણ ચૂક્યા છીએ કે તમારે ધોરણ દસમાં જે સમાસ પૂછાય છે એ સામાસિક પદને કયો સમાસ છે એ માત્ર શોધી બતાવવાનો છે ને ઓળખી બતાવવાનો છે તમારે સમાસનો વિગ્રહ કરવાનો નથી અહીંયા વિડીયોમાં જે સમાસનો વિગ્રહ કરવામાં આવ્યો છે મિત્રો એ સમાસનો વિગ્રહ આપની સમજ ખાતર છે એટલે મિત્રો વિડીયોને પૂરો જોશો અને સબસ્ક્રાઈબ પણ કરી લેશો તો મિત્રો અહીંયા આપણે હવે આગળ આમાં વાત કરીશું તો આ વિડિયો દ્વારા આપણે બહુરવિહિ સમાસ જે છે એ બહુરવિહિ સમાસની જાણકારી મેળવવા જઈ રહ્યા છીએ તો મિત્રો બહુરવિહિ સમાસ જે છે એ બહુરવિહિ સમાસમાં બે પદ હોય છે ધ્યાન રાખો કે બે પદનો સમન્વય છે અને બંને પદોનો અર્થ જે છે એ ગૌણ છે મતલબ કે કોઈ પણ પદ પ્રધાન પદ નથી એ પદ જે છે આ બંને પદોના જોડાણથી બનેલ જે સામાસિક પદ છે એ અન્ય શબ્દના અર્થમાં વધારો કરે છે એટલે આ સામાસિક પદ જે બે શબ્દ બે પદો દ્વારા જોડાણ થયેલું સામાસિક પદ છે એ પદ એ અન્ય શબ્દના વિશેષણ તરીકે કામ કરે છે ખ્યાલ આવી ગયો મિત્રો કે અહીંયા આપણે જે સમાસ આપણે તૈયાર કરીશું બે સામાસિક પદો જોડાશે એ બંને સામાસિક પદો જોડાઈ અને જે સામાસિક પદ બને છે એ પદ અન્ય શબ્દના વિશેષણ તરીકે કામ કરે છે દાખલા તરીકે આપણે જોઈએ તો વૃકોદર હવે વૃકઃ ઉદર યસ્ય સહ વૃકહ એટલે વરુ અને ઉદરહ એટલે પેટ જેનું વરુ જેવું પેટ છે એટલે ખાખા કરવાની જેને ટેવ છે એ એટલે કે આ જે શબ્દ છે વૃકોદર એ ભીમ માટે વાપર્યો છે તો ભીમ એ અન્ય શબ્દ છે અને વૃકઃ અને ઉદર આ બે સામાસિક પદો જે જોડાય છે અને એક જ પદ બને છે એ ભીમના વિશેષણ માટે વાપર્યું છે મિત્રો ખ્યાલ આવી ગયો તો અહીંયા આ પદના વિગ્રહ માટે સહ વૃકહ ઉદર યશ્ય સહ તો અહીંયા યસ્ય સહનો ઉપયોગ કરવામાં આવે છે એના વિગ્રહ કરતી વખતે તમારે વિગ્રહ કરવાનો નથી આ તમારી માત્ર સમજ ખાતર છે મિત્રો સમસ્ત સમાસમાં જોડાયેલા પદો જે જે પદ છે એ પ્રથમા વિભક્તિમાં હોય છે આ બાબત પણ ખાસ સ્પષ્ટ કરી લેવી તો મિત્રો હવે આપણે અહીંયા એકથી વીસ પાઠની અંદરથી જે સિલેક્ટેડ અને ખૂબ જ અગત્યના બહુવિહી સમાસના પદો છે એને વિગ્રહ સાથે સમજવાનો પ્રયત્ન કરીશું તો અહીંયા ઉદાહરણો આપેલા છે એનું સામાસિક પદ છે અને સામે એનો વિગ્રહ છે તો મિત્રો અહીંયા છે બહુમત્સ્ય તો બહવ મત્સ્યા યસ્િન સહ જેમાં બહુ માછલા છે તે તો એ તળાવ છે એ તળાવ માટે વાપરેલો છે ત્યારબાદ કુલિશોપમા એટલે કુલિશસ્ય ઉપમા સહ જેને કુલિશ એટલે વજ્ર સમાન ઉપમા આપવામાં આવી છે એટલે વચન માટે આ વપરાયો છે શબ્દ ચક્રાયુધ ચક્રમ આયુધમ સહ જેનું ચક્ર આયુધ છે તે તો અહીંયા ચક્રમ છે અને આયુધમ આ બે પદ છે તો આયુધ એટલે એનું શસ્ત્ર અને ચક્રમ તો જેનું ચક્ર આયુધ છે તેવા કોણ છે ભગવાન કૃષ્ણને હાથમાં ચક્ર છે તો કૃષ્ણ માટે આ ચક્રાયુધ શબ્દ વાપરેલો છે એ કૃષ્ણના વિશેષણ તરીકે કામ કરે છે અને મિત્રો અહીંયા પ્રવાહીરૂપ પ્રવાહ હમ્ય સ જે પ્રવાહરૂપ છે તે સ્નેહરૂપમ એટલે સ્નેહઃ રૂપમ ય જે સ્નેહરૂપ છે તે આ બહુર્વિ સમાસ છે જ્યાં રૂપમ શબ્દ પાછળ આવે છે એ બધા જ કાષ્ઠરૂપ કાષ્ઠમ રૂપ યશાં તે

આ તમામ જે સામાસિક પદો છે એ કામ કરે છે જાયમ વક્ત્રમ વક્ત્રમ સહ જેનું મોઢું છે એ જડ થઈ ગયું છે તેવું એટલે અન્ય વ્યક્તિ માટે આ વિશેષણનું કામ કરે છે અતિથિ ન વિદ્યતે તિથિ યશ જેને કોઈ તિથિ નથી તેવું અતિથિ કહેવાય છે સંયતેન્દ્રિય સંયતાની ઇન્દ્રિયા સહ જેની ઇન્દ્રિયો સંયત થઈ છે જેને પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં લીધી છે તેવા અર્જુનની વાત કરી છે જાતદોષ જા દોષ તીક્ષ્ણતુંડ તીક્ષ્ણ દંડ સહ તીક્ષ્ણ દંડ તીક્ષ્ણ દંડ સહ જેણો દંડ જે છે એ તીક્ષ્ણ છે તેવા તીક્ષ્ણદંડ જાત હર્ષ જાત હર્ષઃ સેય જલમ પેય જલમ ય જે પીવાલાયક પાણી છે તે ભગ્નદંતા ભગનાહ દતા સહ જેના દાંત ભાગી ગયા છે તેવા રાવણની વાત કરી છે કશ ધવલકેશવલા કેશ સહ જારસેદ થઈ ગયા છે તેવ સદંડ દંડન સહ વિગતદ્રષ્ટિજની દદિ વિગતા દ્રષ્ટિ યની દ્રષ્ટિચાલી ગઈ છે ગતપ્રાણ ગત પ્રાણ યુ સહ જ પ્રાણચાલા ગયા છે તે તીક્ષ્ણતુંડ જેની તુ તિંડમ તીક્ષ્ણમ તોંડમ યસ જેની તુંડ જેની ચાંચ જે છે તુંડ એટલે મુખ જેની ચાંચ તીક્ષ્ણ છે તેવા અહીંયા જટાયુની વાત કરી છે ભગ્નધનવા ભગ્નઃ ધનુ યશ્ય સહ જેનું ધનુષ્ય ભાગી તૂટ્યું છે તેવા રાવણની વાત કરી છે તો રાવણ માટેનો આ વિશેષ ભગ્નધંધા છે હતસારથી અતઃ સારથી સહ જેનો સારથી હણાઈ ગયો છે તે તો એ પણ અહીંયા રાવણની વાત કરી છે તો મિત્રો અહીંયા જુદા જુદા યુનિટની અંદરથી આપણે સિલેક્ટેડ જે બહુરવિહિના પદો છે એને અહીંયા લીધા છે તો મિત્રો તમામ જે બહુરવિહિ સમાસના ઉદાહરણો છે આપ નોંધપોથીમાં નોંધી લેશો અને તૈયાર કરી લેશો તો મિત્રો અહીંયા જુદી જુદી પ્રકારના જે સમાસો છે એ સમાસોના તમામ વિડીયો પુનઃ એકવાર એને જોઈ એમાંથી અગત્યના મુદ્દાઓ જે છે એ નોંધી એની તૈયારીમાં જોડાઈ રહેશો વિડીયોને પૂરો જોઈ અને સબસ્ક્રાઈબ કરી લેશો અને મિત્રો વારંવાર એની પ્રયત્ન કરવાથી વારંવાર એને યાદ જોવાથી એ યાદ રહેશે બાકી આ એકવાર વિડીયો જોઈ અને એને બંધ કરી દેવાથી મિત્રો સમાસ જે છે એ સમાસની આપણને પાકી ખાતરી થતી નથી તો મિત્રો અહીંયા સમાસને સમજવા માટે આપે વારંવાર નોંધ જે કરેલી છે એ નોંધની તપાસવી પડશે વારંવાર આ વિડીયો સાથે જોડાયેલા રહેવું પડશે તો મિત્રો અહીંયા વિડીયો સાથે જોડાઈ રહી અગત્યના જે સમાસ છે એને નોંધ કરી દેશો ત્યાં સુધી જય હિન્દ જય ભારત